परिणाम छे स्नेहनू झरणू फूटे एनूज आ परिणाम छे पुतरे छे कोई वरसोथी खड़क मारी करी स्वर्गनी एक देवी नी झलक मारी करी चैनल स्टडी एजुकेशन आजना वीडियो नी अंदर आपणे जोईए धोरण 10 विषय गुजराती पाठ कविता 5 दीकरी ते तमामे तमाम प्रश्नो दरीनी समजूती आपणे आजना वीडियो नी अंदर जोईशुं। आजनो आ वीडियो शुरू करता पहेला जो तमे मारी आ चेनल पर नवा होई तो मारी आ चेनल ने सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानुं न भूलता। शुरू करी आजनो आ वीडियो। क्वेश्चन पहेलो, नीचेना प्रश्नोना 8-10 वाक्यमां मुद्दासर उत्तर लखवुं। एक, दीकरी गजल द्वारा पिता तरीके कविए दीकरी प्रत्येना मनोभावो कई रीते व्यक्त कर्या छे। उत्तर, दीकरी गजल में कविए दीकरीना गौरव अने गुणों ने मूलाव्या छे। कवि ने स्वर्गनी एक एक देवी में दीकरीनी झलक देखाय छे। दीकरी सुखड़ चंदन जेवी सुगंध अने शीतलता आपे छे। कुमकुमना तिलक में दीकरीनुं सौंदर्य वरस्युं छे। दीकरीना हैयामां सहेनू झरणू वहे छे एटले ज ए मीठड़ी लागे छे। कोई वर्षो सुधी खड़कमांथी सुंदर शिल्प कोतरे एवी नक्शीदार दीकरी छे। लाज मर्यादा शरम गौरीव्रत जेवी परंपरागत हारमाळामां दीकरी हमेशा फड़क एटले के बीकमां उच्छरती रही छे। एने शिरे हाथ फेरवी वहाल कर्यो आशीष आप्या। ए दीकरी आजे केवी समझदार थई गई छे।
આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સુર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે, અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. પ્રશ્ન 2, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો. ઉત્તર, દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ, દીકરી પિયર સાથે સાસરી એમ બે કુળને ઉજાડે એવો એનો ઉછેર કરવો જોઈએ. પ્રશ્ન 3, દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. ઉત્તર, દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલક પ્રતીત થાય છે. ખડકમાંથી વર્ષોથી કોઈ શિલ્પ કોતરતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીના માન અને સ્થાન કવિએ વાત કરી છે, જેના માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાને દીકરી હાથ આપે છે, સહારો આપે છે. શરણાઈ સુર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે. કવિએ પિતા પ્રત્યે નિર્મળ સ્નેહ ઝરણું રેલાવતી સરમાળ, સુશીલ સુખડ ચંદનની સુગંધ તેમજ શીતળતા વર્ષાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 1, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? ઉત્તર, દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સંપૂર્ણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. 2, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ શા માટે કહે છે? ઉત્તર, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે. દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ પહેરવે છે, એમાં વહાલ છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે. પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમને હાથ દેશે, એમનો સહારો બનશે, એમને હૂંફ આપશે. 3, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક, શબ્દો શું સૂચવે છે? ઉત્તર, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં ભીની પલક શબ્દો એક પિતાની દીકરીના વિરહની વેદના સૂચવે છે. જ્યારે શરણાઈના સુર સંભળાય ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ પિતા સંયમ રાખી શકતા નથી. દીકરીની યાદમાં તેમની આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં પિતાને પોતાની દીકરી જ પ્રત્યક્ષ રૂપે દેખાય છે. 4, ઉછરે છે રોજ કાયમી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? ઉત્તર, દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી, તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે.
તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછેરે છે. પ્રશ્ન 3, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડને ચંદન ને કુમકુમમાં તિલકમાં દીકરી. પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે, સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. પ્રશ્ન 4, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો. 1, સુખડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? ઉત્તર, સુખડ ચંદન અને કુમકુમમાં કવિ દીકરીને જુએ છે. 2, કવિ શાના તિલકમાં દીકરીને જુએ છે? ઉત્તર, કવિ સુખડ ચંદન તેમજ કુમકુમના તિલકમાં દીકરીને જુએ છે. 3, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? ઉત્તર, કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. 4, કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? ઉત્તર, કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે. 5, કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે છે? ઉત્તર, કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ સ્નેહના ફૂટતા ઝરણાને ગણાવે છે. 6, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી પંક્તિનો અર્થ શો છે? ઉત્તર, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી અર્થ ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીનો ઉછેર કરે છે. 7, દીકરી ક્યું વ્રત કરે છે? ઉત્તર, દીકરી ગૌરી વ્રત કરે છે. 8, સંસ્કાર સંવર્ધનની હાડમારામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી? ઉત્તર, સંસ્કાર સંવર્ધનની હાડમારામાં શિક્ષણનો ઉલ્લેખ નથી. 9, સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? ઉત્તર, સંસારમાં રોજ કાયમથી દીકરી ફડકથી જીવે છે. 10, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? ઉત્તર, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે, પિતાનું વહાલ અને દીકરીનો સહારો. 11, શૂર શરણાઈ અને ભીડ દ્વારા ક્યુ દ્રશ્ય સ્ફુટ થાય છે? ઉત્તર, શૂર શરણાઈ અને ભીડ દ્વારા લગ્નનું દ્રશ્ય સ્ફુટ થાય છે. 12, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, આ પંક્તિ પલકના ક્યા બે અર્થ છે? ઉત્તર, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, આ પંક્તિમાં પલક શબ્દના બે અર્થ આંખનો પલકારો અને ક્ષણ. 13, બેદિલ કોનું ઉપનામ છે? ઉત્તર, બેદિલ ઉપનામ કવિ અશોક ચાવડાનું છે. 14, દીકરી કાવ્ય ક્યા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે? ઉત્તર, દીકરી કાવ્ય પરગવ તળાવમાં કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે. પ્રશ્ન 5, પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો ને ખરાની નિશાની કરો. 1, દીકરી સ્વર્ગમાં ક્યાં સ્વરૂપે દેખાય છે? ઉત્તર, દેવીઓની ઝલકમાં. 2, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું ક્યાં કારણે કહી શકાય? ઉત્તર, એ પિતાને સહારો આપે છે તેથી. વ્યાકરણ માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા એટલે કે ઉત્તર આપો. પ્રશ્ન 1, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. 1, કુમકુમ. જવાબ આવશે 3, કુમકુમ. 2, પરિણામ. જવાબ આવશે પરિણામ. 3, ઝલક. તો આવશે ઝલક. 4, ગોળી વ્રત. તો આવશે ગૌરી વ્રત.
5 દીકરી તો જવાબ આવશે દીકરી. 6 શરણાઈ તો જવાબ આવશે શરણાઈ. પ્રશ્ન 2 નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. 1 ગૌરી વ્રત જવાબ આવશે મધ્યમ પલોપી. 2 સગા સંબંધી જવાબ દ્વંદ્વ સમાસ. 3 લાજ મર્યાદા જવાબ દ્વંદ્વ સમાસ. 4 સુખડ ચંદન જવાબ આવશે દ્વંદ્વ સમાસ. પ્રશ્ન 3 નીચેના શબ્દોમાં કયો પ્રત્યય સહેલો રહેલો છે તે લખો. સમજણ જવાબ આવશે પર પ્રત્યય. પ્રશ્ન 4 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1 ફળક તો ચિંતા. 2 ભીડ તો મેદની. 3 શિર તો મસ્તક. 4 ફલક તો વિસ્તાર. 5 ઝલક તો શોભા. 6 સુર તો સ્વર. પ્રશ્ન 5 નીચેની સંજ્ઞાઓનો પ્રકાર જણાવો. 1 સ્નેહ ભાવવાચક. 2 ફળક ભાવવાચક. 3 શરણાઈ જાતિવાચક. 4 શરણું જાતિવાચક. 5 તિલક જાતિવાચક. 6 સમૂહ ભીડ તો સમૂહવાચક. પ્રશ્ન 6 નીચેના પંક્તિઓના અલંકારનો પ્રયોગ પ્રકાર જણાવો. 1 કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી જવાબ સજીવારોપણ. 2 ભીની પલકમાં દીકરી જવાબ શ્વેષ. 3 જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે જવાબ વર્ણાનુપ્રાસ. પ્રશ્ન નીચેના પ્રશ્નના માગ્ય પ્રમાણે ઉત્તર લખો. 1 પ્રશ્ન 7 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. 1 માથે હાથ ફેરવો જવાબ આશીષ આપવા. 2 હાથ દેવો જવાબ સહારો આપવો અથવા હું પાપી. પ્રશ્ન 8 નીચેના શબ્દો માટે એક શબ્દ આપો. દેવોનો લોક સ્વર્ગ. 2 જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણો જવાબ ઝરણો. 3 આંખનો પલકારો જવાબ પલક. પ્રશ્ન 9 નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1 શરમ તો બેશરમ. 2 સમજણ તો અસમજણ. 3 ભીનું તો શુકું. 4 સ્વર્ગ તો નરક. 5 સ્નેહ તો નફરત. 6 વિસ્તરે તો સંકોચન. પ્રશ્ન 10 નીચેના શબ્દોના અર્થ આપો. 1 ઉચ્છેર તો વિક્ષેપ. ઊંછેળ તો કુદે. 2 સુર તો વાચ. સુર તો સૂર્ય. 3 પરિણામ તો ફળ. પરિમાણ તો માપ. 2 રોજ તો હંમેશ. રોજ તો ઘોડાને મળતું જંગલી પશુ. ત્યાર પછીનો પ્રશ્ન 11 નીચેના પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. 1 સ્વર્ગને 1-1 દેવીની ઝલકમાં દીકરી જવાબ 1-1 સંખ્યાવાચક. 2 વિસ્તરે છે એમ સમજણના પલકમાં દીકરી જવાબ સમજણના સંબંધવાચક. 3 ભીની પલકમાં દીકરી જવાબ ભીની ગુણવાચક. પ્રશ્ન 12 નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. 1 વિસ્તરે છે એમ સમજણના પલકમાં દીકરી જવાબ એમ અનિરીતિવાચક. 2 રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી જવાબ રોજ સમયવાચક. પ્રશ્ન 13 નીચેના શબ્દોના ધ્વનિ છૂટકો. 1 સ્વર્ગ તો સ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ગ પ્લસ અ. 2 ઝરણો ઝ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ઝણ પ્લસ ઉ. 3 મર્યાદા મ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ આ પ્લસ દ પ્લસ અ. 4 શૂર સ પ્લસ ઉ પ્લસ ર. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.